नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित में अत्यारे आपणे तमे जे पण आगळना धोरण में गणित विषय में जे पण शीखी गया छो तेना विषेनुं पुनरावर्तन करीए छे। जेमां फर्स्ट टॉपिक में तमे सौए घड़िया 1 થી 20 સુધીના ઘડિયા તમારી નોટબુકમાં લખ્યા હશે। હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે સંખ્યા પરિચય, અથવા તો તેને કહી શકાય સંખ્યા જ્ઞાન। અહીંયા કોઈ પણ એક સંખ્યા વિદ્યાર્થી મિત્રો હું લખું છું, ધારો કે લખીએ 1000। હવે આ એક સંખ્યા લખેલી છે તો તેને આપણે કઈ રીતે વાંચી શકીશું? તો અહીંયા 3 છે તે કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાને છે। જ્યારે 2 છે એ કયા સ્થાને છે? દશકના સ્થાને। એ જ રીતે ફરીથી 2 આવે છે, એકમ, દશક, 100 અને 1000ના સ્થાન ઉપર છે 1, એટલે 1000ના સ્થાન ઉપર કહેવાશે 1। માટે આ સંખ્યાને વાંચી શકાશે 1000 શબ્દમાં લખીએ તો 1000 223, આ રીતે આ સંખ્યાને આપણે વાંચી શકીએ છીએ। એવી રીતે એકમ, દશક, 100, 1000, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે 10000, ત્યાર પછી લાખ, 10 લાખ। ત્યાં સુધી તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, તેનું થોડું રિવિઝન જોઈ લઈએ। પહેલા ટોપિક લઈએ, આપેલ સંખ્યાઓને અંકમાં લખો। અહીંયા કેટલીક સંખ્યાઓ શબ્દોમાં લખેલી છે તેને આપણે અંકમાં લખવાના છે। એકમ, દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ, તેના આધારે જોઈએ। પહેલી સંખ્યા આપેલી છે 530000। હવે આ સંખ્યાને આપણે શબ્દમાં લખવાની છે, શબ્દમાં આપેલી છે તેને અંકમાં લખવાની છે। તો લખીએ 500000, એટલે કે લાખના સ્થાન પર 5 છે, 1000ના સ્થાન ઉપર કેટલા છે? 30, એટલે કે 30000 માટે લખી શકાય 530000। એકમના સ્થાને 0, દશકના સ્થાન પણ 0, 100ના સ્થાન પર પણ 0, 1000ના સ્થાને 0, 10000ના સ્થાને કઈ સંખ્યા છે? 3, અને લાખના સ્થાને સંખ્યા છે 5। માટે 530000ને શબ્દમાંથી અંકમાં આ રીતે લખી શકાશે। એ જ રીતે બીજી એક સંખ્યા લઈએ, 1,13,100। 10 લાખના સ્થાને કઈ કિંમત છે? 12, એટલે કે લખી શકાશે 1,200,000। ત્યારબાદ 1000ના સ્થાન ઉપર છે 13, એટલે કે 13000, અને 100 એટલે લખાશે 100। માટે આ સંખ્યાને વાંચી શકાશે 1,13,100। એ જ રીતે ત્રીજી સંખ્યા જોઈએ, 53,00,000, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 લાખના સ્થાને છે 5, અને 53 છે, એટલે 5×3 53,62,000, 62,000, અને 824, એટલે કે 100ના સ્થાન ઉપર છે 8,824, એટલે કે લખાશે આ રીતે। માટે આ સંખ્યાને વાંચી શકાશે 53,62,824, આ રીતે શબ્દમાંથી અંકમાં લખી શકાય। એ જ રીતે જોઈએ ચોથી રકમ, 94,22,947। 94,00,000, એટલે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે લખીશું 94, ત્યારબાદ કોમા, 22,000, અને 100ના સ્થાન ઉપર છે 9, અને ત્યારબાદ 47, એટલે કે વંચાશે 94,22,947। ત્યાર પછી પાંચમી રકમ જોઈએ, 96,25,000। હવે અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો, લાખના સ્થાન ઉપર 96 છે, 10000ના સ્થાને અને 1000ના સ્થાને કંઈ જ નથી, એટલે લખીશું 0, અને
सौना स्थान पर पण कई ज नथी माटे त्यां पण जीरो अने छेले छे पच्चीस एटले लखी शकाशे 9625 आ रीते शब्दमांथी अंकमां तेने लखी शकीशुं। विद्यार्थी मित्रों आज रीते होमवर्क में बीजी 5 रकम मैं अहीं आपेली छे लखेली छे तेने तमारे नोटबुक में आज रीते शब्दोना आधारे तेने संख्याओने अंक में लखी लेवानी रहेशे। त्यार पछी जोईए विद्यार्थी मित्रों बीजो टॉपिक अंक में आपेली संख्याओने शब्दों में लखीए। अंक में आपेली संख्याओने शेमां लखीशुं? शब्दों में। अगाउ आपणे जोयुं संख्याओ शब्दों में आपेली हती तेना आधारे तेने आपणे अंक में लखी। हवे अंक में आपेली संख्याओने शब्दों में लखीए तो अहींया जोईए आपणे संख्या एक आपेली छे तेने जोईए तो एकम, दशक, सौ, हजार, 10,000, लाख अने 10,00,000 એટલે કે 10,00,000ના સ્થાન ઉપર છે 6 તો માટે વંચાશે શું આ સંખ્યાને 65,64,000 સોના સ્થાન પર કંઈ નથી એટલે વંચાશે 32 એટલે કે 65,64,000 અને 32 લખી શકાય 65,64,000 અને 32 આ રીતે આ સંખ્યાને લખી શકાય। એવી જ રીતે બીજી સંખ્યા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શું થશે અહીંયા 58,04,000 અને 923 માટે આ સંખ્યાને આ રીતે શબ્દોમાં લખી શકાશે 58,00,000 લાખના સ્થાન ઉપર 58 છે 4,000 10,000ના સ્થાન પર 0 છે અને અહીંયા 1,000ના સ્થાને 4 છે માટે 4,000 923 આ રીતે તે સંખ્યાને લખી શકાશે। એ જ રીતે અહીંયા જોઈએ તો 60,58,000 અને 320 આ રીતે વાંચી શકાય તો લખીએ તેને પણ શબ્દોમાં 60,60,00,000 58,58,000 અને છેલ્લે આપેલું છે 320 આ રીતે આ સંખ્યાને લખી શકાશે। એ જ રીતે ચોથી સંખ્યા જોઈએ તો શું થશે અહીંયા એકમના સ્થાને 5 દશકના સ્થાને 0 છે એ જ રીતે સોના સ્થાન પર પણ 0 છે ત્યારબાદ 1,000ના સ્થાન ઉપર 7 છે 10,000ના સ્થાને 0 લાખના સ્થાને 1 અને 10,00,000ના સ્થાને 7 છે એટલે વંચાશે 71,07,005 લખી શકાય 71,07,000 અને શું લખાશે 5 એ જ રીતે પાંચમી સંખ્યા જોઈએ તો શું લખી શકાશે તેને હવે તમે ઝડપથી કહી શકશો વિદ્યાર્થી મિત્રો કે 27,29,306 તો તેને પણ આપણે આ જ રીતે શબ્દોમાં લખી દઈએ 27,29,306 આ રીતે લખી શકાશે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 6-10 સંખ્યાઓને તમારે આ 6-10 નંબરમાં જે પણ સંખ્યાઓ આપેલી છે તેને હોમવર્કમાં આ જ રીતે અંકમાંથી શબ્દોમાં લખવાની રહેશે એટલે હોમવર્કમાં આ 5 સંખ્યાઓ અને આગળ જોઈ તે 5 સંખ્યાઓ તમારે આ 5 સંખ્યાઓ અને આ 5 સંખ્યાઓને શબ્દોમાં લખી દેવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા પરિચય વિશેની આ માહિતી અંકમાં કઈ રીતે સંખ્યાઓને લખાય અને એ જ રીતે શબ્દોમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય તેની માહિતી પૂર્ણ થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું। થેન્ક યુ।